દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે વિશાળ જનસભા યોજી દિયોદર 14 વિધાનસભા બેઠક પર કેસાજી ચૌહાણે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ અને બનાસ બેંક ચેરમેન સવસીભાઈ ચૌધરી તેમજ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લાની મહત્વની બેઠક ગણાતી દિયોદર 14 વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કેસાજી ચૌહાણે દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે વિશાળ જનસભા યોજી બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ અને બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં પોતાના સમર્થકો સાથે પ્રાંત કચેરી પહોંચી શુભ મુહૂર્તે ચૂંટણી અધિકારી VN સરવૈયા સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરીને ચૂંટણીમાં ઝંપલાવી દીધું છે જેમાં ફોર્મ ભર્યા બાદ કેસાજી ચૌહાણે જણાવ્યું હતું કે આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબને ફરીથી દેશના વડાપ્રધાન બનાવવા માટે આ વિધાનસભાની ચૂંટણી પાયા સમાન છે જેથી દિયોદર 14 વિધાનસભાના મતદારો ભાજપને જંગી બહુમતીથી જીતાડશે તેવી હું આશા વ્યક્ત કરું છું ભાજપની ડબલ એન્જિન સરકાર જે વિકાસના કાર્યો કરી રહી છે જેમાં આ છેવાડાનો વિસ્તાર વિકાસથી વંચિત ના રહે તેવા પૂરેપૂરા પ્રયત્ન કરીશું તેવું જણાવ્યું હતું જેમાં પ્રાંત કચેરી આગળ ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ચૂંટણીનો માહોલ જામ્યો હતો રિપોર્ટ નરેશ મોદી ભીલડી બનાસકાંઠા